સુપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે જગવિખ્યાત તરણેતરનો ભાતીગળ અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો આવતીકાલથી શરૂ થશે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે આ મેળો ખુલ્લો મુકાશે, જે તારીખ 4 સપ્ટેમ્બર સુધી ચાલશે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તેને લઈને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. તો સાથે જ મેળો પ્લાસ્ટિક મુક્ત બની રહે તે માટે પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય પાર્કિંગ, એસટી બસ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ જિલ્લામાં રોગચાળાની દહેશતના પગલે આરોગ્ય તંત્ર દ્વારા પણ મેળામાં આવતા દરેક લોકોની જરૂરી તપાસ અને માસ્ક આપ્યા બાદ જ મેળામાં પ્રવેશ આપવામાં આવશે. આ વખતે પ્લાસ્ટિક ટોટલી પ્રતિબંધ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક પાઉચ વેચાણ કરવામાં પણ પ્રતિબંધ છે. એટ ધ સેમ ટાઈમ લો એન્ડ ઓર્ડરની બધી વ્યવસ્થા પણ પૂરું થઈ ગયું છે. આરોગ્ય વિષય જોઈએ તો અહીંયા CCHFનો 2 કેસ આપણને મળ્યું છે, પણ ત્યાં અત્યારે તો એવું શક્યતા તો લાગતું નથી, પણ છતાં પણ સ્થળ પર આરોગ્ય ટીમ સતત કાર્યરત જ રહેશે. મહત્વનું છે કે લોકમેળામાં ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી લોકો મેળાની મજા માણવા ઉમટી પડે છે, ત્યારે 4 દિવસ ચાલનારા લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક, પશુ પ્રદર્શન, પશુ હરીફાઈ અને રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 3 SRP, 10 UISP, 25 PI, 85 PSI સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો ખડે પગે રહેશે. એટલું જ નહીં, ડ્રોન કેમેરા અને CCTV કેમેરા દ્વારા મેળામાં આવતા જતા લોકો ઉપર પણ નજર રાખવામાં આવશે. લગભગ 2000-2500 ટોટલ ઓવરઓલ બંદોબસ્ત રહેશે. એનામાં અમે અમારું જો મેઇન છે ટ્રાફિક વ્યવસ્થાના સંચાલન માટે જગ્યા જગ્યા પર સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે અને રોડ સારી રહે આ માટે જે લાગતા વિભાગને સૂચના કરવામાં આવી છે માન્ય કલેક્ટરશ્રી મારફતે. અને બીજું, લાઇટની વ્યવસ્થા સારી રહે આના માટે અમે લગાતાર જો ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ છે એમને સૂચના કરવામાં આવી છે.